કેશોદના અંગતળીય ગામે મારામારીનો બનાવ બન્યો. બે દલિત યુવાનોને ઢોર માર માર્યો. કેશોદ તાલુકાના અગતરાય ગામે ભીમસંધ્યા કાર્યક્રમ યોજાયો હતો, જે ડોક્ટર આંબેડકર ભીમસંધ્યા કાર્યક્રમમાં ડાકલા અને ધૂણવાનો વિરોધ કરતા મણાવદારના યુવાનોને અગતરાય ગામના હરેશ ડાંગર સહિત અન્ય 4 લોકોએ દલિત યુવાનોને ઢોર માર મારતા બંને દલિત યુવાનોને વંથલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ બાબતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જૂનાગઢ જિલ્લા પ્રમુખે ચીમકી આપતા કહ્યું કે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધી તાત્કાલિક ધરપકડ નહીં કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ગોવિંદ અડિયા, ZS TV, જૂનાગઢ. નામ અને હોદ્દો. મારું નામ ભરત લખમણ પરમાર છે. હું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જૂનાગઢ જિલ્લા પ્રમુખ છું. આજરોજ અમે વંથલી સિવિલ હોસ્પિટલ આવેલ છે, જેમાં ગઈકાલે રાતના કેશોદ તાલુકાના અગતરાય ગામે 128મી બાબા સાહેબની જન્મજયંતિ ઉજવણીનો કાર્યક્રમ હોય અને માણા વદરથી મોટી સંખ્યામાં યુવાનો ત્યાં કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હોય ભીમભજન સાંભળવા માટે, અને ત્યાં માહોલ એની વિપરીત ભૂવા ધૂણવાનો અને જે મનુવાદી વિચારધારા છે, જે સમાજની અંદર અંધશ્રદ્ધા ફેલાવવાના એવા કાર્યક્રમ જોઈ અને ત્યાંના માણાવદર તાલુકાના યુવાનોએ વિરોધ કરી ગયો, જેમાં ત્યાં ગામના જ દબંગ એક હરેશ ડાંગર આહિર જે અને એમના મરદિયા હોય બે યુવાનોને ઢોર માર મારી અને મારી નાખવાની પોઝિશન સુધી પૂગેલ છે, જેમાં આજરોજ DYSP કચેરી કેશોદથી નિવેદન લઈ ગયા છે અને વહેલી તકે તંત્ર પાસે અને પોલીસ તંત્ર પાસે અમારી માંગ છે કે વહેલી તકે આવા દમોગોની વિરુદ્ધમાં FIR દાખલ થાય અને એની ધરપકડ થાય, જેથી કરીને દલિત સમાજમાં ઉગ્ર વિરોધ વાતાવરણ કે રસ્તા રોકો જેવું આંદોલન ના ઊભું થાય એવી અમારી માંગણી છે કે વહેલી તકે એને અરેસ્ટ કરી અને કસ્ટડીમાં નાખી દે. જય ભીમ.